દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવા વર્ષને આવકારવા થનગનતુ દમણ સહેલાણીઓને આકર્ષવા હોટેલ મેનેજમેન્ટ દ્વારા આકર્ષક પેકેજ તૈયાર કરાયા. વલસાડ જિલ્લામાં અંડર એજ વાહન ચલાવતા વિદ્યાર્થીઓને આરટીઓએ વાહન ચેકિંગ હાથ ધરી નિયમોના પાઠ ભણાવ્યા. ઓવરટેક મારવાની લાયામાં નાનાકોંડા પારડી રોડ મરીમાતા નજીક ટાટા ટેમ્પો અને પિકઅપ વચ્ચે સર્જાયો અકસ્માત. ગુંદલા ઓવરબ્રિજ ઉપર બિલીમોરાના બાઇક ચાલકને અજાણે વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. હવે સમાચારો જોઈએ વિગતવાર. 31 ડિસેમ્બરે નાઇટ પાર્ટી કરી નવા વર્ષને આવકારવા માટે પ્રવાસીઓ મોટી સંખ્યામાં દમણ પધારે છે, જેમના માટે હોટલ મેનેજમેન્ટ દ્વારા આકર્ષક પેકેજ બહાર પાડવામાં આવ્યા છે. દર વર્ષે વર્ષના અંતિમ દિવસને વિદાય આપવા અને નવા વર્ષને આવકારવા પ્રવાસન સ્થળ દમણની હોટલોમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. 31 ડિસેમ્બર નાઇટ પાર્ટીમાં શરાબ, સી ફૂડ, વેજ નોનવેજ વાનગીઓની લિજ્જત અને ડીજેના તાલે ઝૂમવા આવતા પ્રવાસીઓ દમણમાં 2 કે 3 દિવસના પ્રવાસે આવે છે, જે માટે આકર્ષક પેકેજ હોટલ મેનેજમેન્ટ દ્વારા બહાર પડાયા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણ પ્રવાસીઓ માટે હોટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. દર વર્ષે 31 ડિસેમ્બરે નાઇટ પાર્ટીમાં ઝૂમવા, વેજ નોનવેજ વાનગીઓ, શરાબની લિજ્જત માણવા ગુજરાત મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ દમણની હોટલોમાં આવે છે. આ વર્ષે પણ 2023ના અંતિમ દિવસને વિદાય આપવા અને વર્ષ 2024ના પ્રથમ દિવસને વેલકમ વધામણા કરવા પ્રવાસીઓએ દમણની અલગ અલગ હોટલોમાં બુકિંગ કરાવ્યું છે. આ અંગે દમણના દેવકા ખાતેની હોટલ સેન્ડી રિસોર્ટના સંચાલક આશીષ રાઠોડે જણાવ્યું કે આ વર્ષે 31ની ઉજવણી માટે મોટાભાગનું બુકિંગ થઈ ચૂક્યું છે. ન્યૂ ઇયર પાર્ટી માટે હોટલ મેનેજમેન્ટે ડીજે બુકિંગ, ડિનર માટે સ્પેશિયલ વાનગીઓનું મેન્યુ તેમજ વિશેષ પેકેજ તૈયાર કરી પ્રવાસીઓને આકર્ષક ઓફર આપી છે. 31 ડિસેમ્બર લાસ્ટ નાઇટ પાર્ટીના આયોજન માટે 5,000 થી 30,000 સુધીના પેકેજ હોટલ સંચાલકોએ જાહેર કર્યા છે. બોમ્બે, બરોડા, અમદાવાદથી ગુજરાતથી વધારે ક્રાઉડ છે અને મુંબઈથી થોડું ક્રાઉડ છે, અને દરેક હોટલોએ ઘણી મહેનત કરીને હોટલો સજાવીને તૈયાર રાખી છે, અને દરેક હોટલોમાં અનેક તરફના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. કોઈ જગ્યાએ ડીજે નાઇટ્સ હશે, કોઈ જગ્યાએ ઓર્કેસ્ટ્રાઓ હશે, અને એની સાથે લિકર, ફિશ જમવાનું, ઘણી વેરાયટીઓ બધી રાખી છે, અને આ બધું રૂમના પેકેજમાં ઘણી ખરી હોટલોનું ઇન્ક્લુડ હોય છે. આ બધા પેકેજો નાની મોટી હોટલો મળીને 5,000 રૂપિયાથી સ્ટાર્ટ થઈ અને 25-30,000 રૂપિયા સુધી આ વખતે પેકેજ જાય એવું લાગે છે. દમણ પ્રશાસન સાહેબે ટુરિઝમને એટલું ડેવલપ કર્યું છે અને એટલું સુશોભન કરી દીધું છે, એનું બી ઘણું એટ્રેક્શન છે. એટલે આ વખતે બીચ ઉપર, હોટલોમાં અને ખુલ્લી જગ્યાઓમાં દરેક જગ્યાએ ક્રાઉડ રહે એવી આશા છે. અનલિમિટેડ લિકર હોય છે, અનલિમિટેડ બાઇટિંગ્સ હોય છે, 7-course ટાઈપના મેનુ હોય છે, સૂપથી લઈને સ્ટાર્ટર સુધી બધી જાતની વેરાયટીઓ જમવામાં રાખે છે, સાથે ડીજે અને સાઉન્ડનો પ્રોગ્રામ માણવા. 31st કો એઝ યુઝ્યુઅલ અમનો હર સાલ કી તરહ તૈયારી મેં તો પૂરી ઉમ્મીદ હૈ. બુકિંગ્સ ક્વાઇટ ડિસેન્ટ બુકિંગ્સ હૈ. અમને રૂમ ગેસ્ટ કે લિયે હમલોગ સ્પેશિયલ ઇવેન્ટ પ્લાન કિયા હૈ. બાકી હમારા રેસ્ટોરન્ટ જૈસે બાકી કે વોક ઇન ગેસ્ટ કે લિયે હમલોગ ચાલુ રખેંગે. વૈસે ઇસ સાલ હમલોગ કુછ નહીં કરા. એઝ ઇટ ઇઝ મીરામાર હમલોગ કા અમના મેન જો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર હૈ વો હમારા ખાના રહેગા. જો રૂમ ગેસ્ટ કે લિયે જો કર રહે હૈ ઉસમે ખાના અપના મેન પ્રાયોરિટી હૈ. રેસ્ટોરન્ટ મેં ભી અપના જૈસે રેગ્યુલર ગેસ્ટ રહેતે વૈસે હી રહેંગે. વૈસે ડાન્સ વગેરે કા એસા કુછ પ્રોગ્રામ ઇસ પર કિયા નહીં. સબકો માલુમ હૈ અપના દમણ કા મેક્સિમમ ક્રાઉડ જો હૈ ગુજરાત સાઇડ સે આતે હૈ. સાઉથ ગુજરાત, સુરત હો ગયા, બરોડા હો ગયા, થોડા બહુ નાસિક સે ભી કાફી અચ્છા ક્રાઉડ આતે હૈ. રૂમ ટેરિફ જૈસે રહેતે 15,000 સે શરૂ હોકે દમણ મેં 15-20-25 તક મેક્સિમમ રહેતે. કુછ કુછ હોટેલ જૈસે ડેન્ટ મીરાસોલ વગેરે ઉધર થોડા પ્રાઇસિસ ભી અચ્છે હૈ, ફેસિલિટીઝ ભી હૈ, બટ એવરેજ 15,000 સે સબ હોટેલ્સ કે રૂમ ટેરિફ રહેતે. વલસાડ જિલ્લામાં અંડર એજ વાહન ચલાવનારાઓ સામે આરટીઓએ લાલ આંખ કરી છે. આરટીઓ વિભાગે વાહન ચેકિંગ કરી નિયમોના પાઠ ભણાવ્યા હતા. વલસાડ જિલ્લામાં વધતા જતા રોડ અકસ્માત નિવારવા આરટીઓ વિભાગ દ્વારા રોડ સેફટી વીકની ઉજવણીના ભાગરૂપે અંડર એજ વાહન ચલાવતા વિદ્યાર્થીઓને કાયદાના પાઠ ભણાવવા વાહન ચેકિંગ હાથ ધર્યું છે. વલસાડ આરટીઓની ટીમે અબ્રામા વિસ્તારમાં વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. વલસાડ અબ્રામા વિસ્તારમાં આવેલી શાળાઓ છૂટવાના સમયે વાહન ચેકિંગ હાથ ધર્યું છે, જેમાં
અંડર એજ વાહન ચલાવતા વાહન ચાલક વિદ્યાર્થીઓને આરટીઓના નિયમના પાઠ ભણાવ્યા હતા. વલસાડ આરટીઓ અધિકારીઓએ નિયમ મુજબ ઓનલાઈન મેમો આપ્યા હતા. સાથે સ્કૂલ વાનમાં પણ આરટીઓના નિયમ કરતાં વધુ વિદ્યાર્થીઓ બેસાડી નિયમનો ભંગ કરતા સ્કૂલ વાન ચાલકોને નિયમ મુજબ દંડ આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ વલસાડ આરટીઓ દ્વારા વધુ કડકાઈથી વાહન ચેકિંગ કરવામાં આવશે અને 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને વાહન ચલાવવા ન આપવા આરટીઓ અધિકારીએ અપીલ કરી છે. ઘણા બધા નાના નાના છોકરાઓ જે છે કે જેમની ઉંમર નથી અને એ લોકો આ ડ્રાઇવિંગ કર્યા છે એ લોકોને દંડવામાં આવેલા છે. હું દરેક વાલીઓને માતા પિતાને તેમજ દરેક નાના નાના છોકરાઓને વિનંતી કરું છું કે જો આપ 18 વર્ષથી નીચેની વયના હોય તો આપ કૃપા કરીને ડ્રાઇવિંગ ના કરશો, આપના માટે ખૂબ જ ઘાતક છે, ગંભીર છે. તેમજ દરેક વાલીઓને ખાસ કરીને વલસાડ જિલ્લાના તેમજ વલસાડ શહેરના દરેક વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આપના નાના નાના બાળકોના હાથમાં ચાવી ના આપી દેશો. જો 18 વર્ષથી ઉપરના વયના હોય એમની જોડે લાયસન્સ હોય તો અને તો જ માત્ર આપ એમને ડ્રાઇવિંગ કરવા આપશો. અર્થાત અમે અમારી કાર્યવાહી, અમે અમારી કલમની તાકાત આપને બતાવશું. આવનારા સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે. આરટીઓ દ્વારા એક સરસ કામગીરી કરવામાં આવી છે કે આ નાના છોકરાઓને જે મધર ફાધર જે આપણા જે ગાડી આપી દે છે અલ્યા, એના જેને લીધે ઘણા ખરા એક્સિડન્ટ થાય છે. અને આ મારા સાહેબને એક રિક્વેસ્ટ છે કે માત્ર અહીં નહીં પણ જે દરેક સ્કૂલો જે આવેલી છે આપણી ત્યાં જઈને એ લોકો સઘન ચેકિંગ કરવું જોઈએ. એટલે આરટીઓની કામગીરી સરસ છે, પણ આ જે વાહન આપી દેવામાં આવે છે એમને કેવું છે કે આપણા ત્યાં નાના 16 વર્ષની ઉપરના લર્નિંગ લાયસન્સ આપવામાં આવે છે. જે નાની ગાડી ચલાવવાનું જે લાયસન્સ આપવામાં આવે તેવા છોકરા લોકો જ વાહન ચલાવવો જોઈએ. નાનાપોંડા પારડી રોડ ઉપર આવેલ મરીમાતા મંદિર નજીક માં ડાંગર ભરીને આવી રહેલ એક પિકઅપ અને એક ટાટા ટેમ્પો વચ્ચે ઓવરટેક કરવાની લાયમાં સામસામે ભટકાઈ જતા અકસ્માત સર્જાયો હતો. પિકઅપ રોડની બાજુમાં પલટી જતા પિકઅપમાં ભરેલ કોથળા રોડ ઉપર ફેલાઈ ગયા હતા. જે ઘટનામાં પિકઅપ ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર અર્થે નાનાપોંડા સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટના બનતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. આ અકસ્માત સર્જાતા રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો. ગુંદલા ઓવરબ્રિજ ઉપર બિલીમોરાના બાઇક ચાલકને અજાણ્યા વાહને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર 48 ઉપર બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં બિલીમોરાના જવાહર રોડ ખાતે રહેતો 32 વર્ષીય રાહુલ કિશોરભાઈ ગુલાની અતુલ એક્સિસ બેંકમાં કામ પતાવી પોતાના ઘરે જવા બાઇક નંબર GJ21F5206 પર નીકળ્યો હતો, જે દરમિયાન વલસાડના ગુંદલાવ ઓવરબ્રિજ પર મુંબઈથી સુરત જતા માર્ગ ઉપર પૂરપાટ ઝડપે વાહન હંકારી રહેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે બાઇક સવારી સામે ધડાકાભેર અડફેટે લેતા બાઇક ચાલક નેશનલ હાઇવે પર પટકાતા તેનું હેલ્મેટ નીકળી જતા માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતની ઘટના બનતાની સાથે જ રાહદારીઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ટ્રાફિક રોકી ઘટનાની જાણ 108ની ટીમને કરી હતી. ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સના પાયલોટ બિપિન પટેલ અને EMT માનસી પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત ઇસમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. સમગ્ર અકસ્માતના બનાવને પગલે નેશનલ હાઇવે પર મુંબઈથી સુરત જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. જો કે સ્થાનિક અને રાહદારી જાગૃત યુવાનોએ તાત્કાલિક ધોરણે ટ્રાફિક હળવો કરાવી વાહન વ્યવહાર સામાન્ય કર્યો હતો. ધરમપુર આસુરા હાઈસ્કૂલ ખાતે સ્વકલ્યાણજી કાકાની 28મી પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં 120 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. આસુરા ખાતે આવેલી હાઈસ્કૂલમાં આજે સ્વર્ગીય કલ્યાણજી કાકા, જેઓ ધરમપુરમાં વર્ષો પહેલા શિક્ષણનો પાયો નાખ્યો હતો, સેવાકીય કામગીરી બજાવી હતી, જેમની પુણ્યતિથિ નિમિત્તે આજે પાર્થ ટ્રેડર્સ વાપી, ઓસ્વાલ કંપની, રેઇનબો વોરિયર્સ ધરમપુર, શ્રી ધરમપુર સેવા મંડળ, દેસાઈ ટ્રાવેલ્સ ઉદવાડા, આસુરા ગ્રામ પંચાયતના સહયોગ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જે કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને હાજર રહેલા મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ અવસરે સ્વર્ગીય કલ્યાણજી કાકાની સેવાકીય કામગીરી અને શિક્ષણ પ્રત્યેની કામગીરીને બિરદાવી હતી. આજે મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ અનેક લોકો રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે ગિફ્ટ્સ પણ એનાયત કરાયા હતા. આગામી સમયમાં પણ શિક્ષણ પ્રત્યે અવિરત પ્રગતિ કરતા રહીશું તેમ જણાવ્યું હતું. આજના કાર્યક્રમમાં 120 બોટલ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.
ધરમપુરમાં કલ્યાણજી કાકા એ એક સેવાભાવી માણસ હતા. એમણે શરૂઆતમાં પગે ચાલીને સાયકલ પર ફરીને આવી બધી સંસ્થાઓનું નિર્માણ કર્યું. દસેક સંસ્થા છે, ચાર આશ્રમશાળા છે, બે હાઈસ્કૂલો છે, ચાર છાત્રાલય છે, એવા ઘણા સંસ્થા ઊભી કરી અમરસિંહભાઈના આશીર્વાદથી કલ્યાણજી કાકા ઘણું બધું અહીંયા કામ લાવીને આપણા ધરમપુર વિસ્તારમાં શિક્ષણની જ્યોત જગાવી. સેવાળા માની, કોરબળ, કુસબાડી, અણાઈ જેવા ઊંડાણના ગામડામાં પગે ચાલીને કે સાયકલ પર જઈને આવું સંસ્થાનું નિર્માણ કરવું એ ઘણું કઠિન કાર્ય હતું. ત્યારે રસ્તાના અભાવ હતા, માની જવા માટે 7 વખત નદી ઉતરવી પડતી. એવા સમયે કાકાએ ખૂબ સરસ ધરમપુરમાં કામ કર્યું. એનો લાભ આપણા વિસ્તારના બાળકોને ખૂબ મળ્યો છે. ઘણા વિદ્યાર્થીઓ નોકરીએ લાગી ગયા છે અને કલ્યાણકારી કામ, એમના નામ પ્રમાણે એમણે કલ્યાણકારી કામ કર્યું છે. એવા કાકાનું આજે 28મી પુણ્યતિથિ ઉજવી રહ્યા છે. એમાં અત્યારે થોડા સમય 3 વર્ષથી, છેલ્લા 3 વર્ષથી બ્લડ કેમ્પનું આયોજન કરીએ છીએ અને આજે 70 બોટલ તો અત્યારે થઈ ગઈ છે, હજુ ચાલુ છે. મને લાગે ત્યાં સુધી 100 બોટલ જેવી એકત્રિત થશે એવું અમે કલ્યાણને, કલ્યાણજી કાકાની પ્રેરણાથી અમે પણ સેવાભાવી કામમાં લાગી ગયા છે. આ સંસ્થાને મજબૂત બનાવવા માટે અમે કામે લાગી ગયા છે. કલ્યાણજી કાકાએ આપણા વિસ્તારમાં શિક્ષણનો પાયો નાખેલ છે અને એ શિક્ષણ સાથે સાથે એમના મંડળ દ્વારા આજે પણ એમના સંસ્કારનું સિંચન સાથે એના ઉમેરો કર્યો છે રક્તદાન કેમ્પ, કે જે આપણા વિસ્તારમાં ખૂબ ખૂબ જરૂરી છે અને એમના સંસ્કારને આગળ લઈ જવા માટેના પ્રયત્ન રૂપે આજે આ કાર્યક્રમ ગોઠવેલો છે. એમાં ખૂબ સારી સંખ્યામાં લોકો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, બાળકો અને ગ્રામજનોએ અભૂતપૂર્વ ભાગ લીધો છે. ખૂબ સફળતાપૂર્વક આજે લગભગ 100 ઉપર બ્લડ ડોનેશન દ્વારા બેગોનું કલેક્શન થાય છે, એ શ્રદ્ધાંજલિ રૂપે કલ્યાણજી કાકાના ચરણોમાં સમર્પિત થશે. રોફેલ એમબીએ ગ્રીમ્સ વાપી ખાતે સમન્વય 2023 કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વર્ષ દરમિયાન ઉત્તમ પરફોર્મન્સ આપનાર વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વાપીમાં રોફેલ એમબીએ ખાતે સમન્વય 2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ, નવું એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ મળી કુલ 140 વિદ્યાર્થીઓ પૈકી 45 વિદ્યાર્થીઓને અલગ અલગ કેટેગરીના એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. જ્યારે ઉત્તમ પરફોર્મન્સ આપી કોલેજનું નામ રોશન કરનારા 10 વિદ્યાર્થીઓને 5,000ની સ્કોલરશિપ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેઓએ વિદ્યાર્થીઓને અભિનંદન આપી પ્રોત્સાહિત કર્યા હતા. How we started Rafael. Trustees of Rafael, Rafael Bhai, Deepak. Good morning. And it's a pleasure for me to be. Rotary Club of Vapi. We are 1986-87 team. Rotary Foundation of Education and Learning is Sarvat Bhai. And I શરૂઆતના તબક્કાને સ્કોલરશીપ આપવાનું શરૂ કર્યું અને ત્યાર પછી કલકા જિલ્લાના વાપી ખાતે સૌ પ્રથમ આઉટકમ કોમર્સ કોલેજની શરૂઆત થઈ અને ત્યાર પછીથી વાપી ઉદ્યોગ મંત્રી હોવાથી મેનેજમેન્ટના કોર્સ કરતી એમબીએ બીજીએ કરતી ત્યાર પછી અમે વિસ્તાર વધીને આપણા વલસાડ જિલ્લાની સૌ પ્રથમ યુનિવર્સિટી રજિસ્ટર વાપી યુનિવર્સિટી શિક્ષણ આપવા જઈ રહ્યા છે. ત્યારે આજે અહિયાં એક એવોર્ડ સેરેમની હતો, જે વિદ્યાર્થીઓ પોતાના પ્રગતિ દરમિયાન જે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેને શીખવાના પ્રદર્શન છે અને બેઝિકલી સમન્વય અમારે જો એમબીએ કે પઢ રહે વો બચ્ચે, જો નયે આયે વો બચ્ચે,
और जो पास आउट हुआ वो बैच, तो तीनों बच्चों को प्रोत्साहित करने के लिए हम ट्रस्टीगण की मदद से सहायता से ये प्रोग्राम आयोजित करते हैं। और हमारा एकमात्र उद्देश्य इन बच्चों को प्रोत्साहित करना होता है। पूरे दो साल वो मन लगा के मेहनत करते हैं, पेरेंट्स काफ़ी रिसोर्सेज देते हैं, तो ये एक उन्हें एक बहुत बड़ा प्लेटफॉर्म और मोटिवेशन मिलता है ताकि वो अपने भविष्य में आगे बढ़ पाए। तो यहाँ पर हम बिजनेस एक्सेलेंस अवार्ड, एकेडमिक अवार्ड, रिसर्च अवार्ड, इनोवेशन अवार्ड और खास करके उनका जो कम्युनिकेशन, जो यहाँ का वापी का गुजरात का जो हम मानते हैं कि कम्युनिकेशन में बच्चे हमारे थोड़े से पीछे होते हैं, तो कम्युनिकेशन में इम्प्रूवमेंट लाने के लिए जो वो मेहनत करते हैं उनके अवार्ड, तो ये छह कैटेगरी में हम अवार्ड देते हैं बच्चों को। वापी नजीक चिरी ग्राम पंचायत द्वारा आयोजित करवामां आवेल चिरी ग्राम पंचायत लीग क्रिकेट टूर्नामेंट नी फाइनल मां रामनगर क्रिकेट टीम अंतिम चैम्पियन बनी हती। વાપી નજીકના ચિરી ગ્રામ પંચાયત દ્વારા આયોજિત કરવામાં આવેલી ચિરી ગ્રામ પંચાયત લીગ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલમાં રામનગર ક્રિકેટ ટીમ ચેમ્પિયન બની હતી। યુવા ક્રિકેટરોને પ્રોત્સાહન મળે તે માટે ચિરી ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટમાં ચિરી ગ્રામ પંચાયતના 16 ટીમે ભાગ લીધો હતો। બે દિવસ સુધી યોજાયેલા ક્રિકેટ ટુર્નામેન્ટ ખૂબ જ રોમાંચક બની હતી અને તેને જોવાનો ગ્રામજનોએ લહાવો લીધો હતો। આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ રામનગર અને રણછોડનગર વચ્ચે રમાઈ હતી, જેમાં ભારે રસાકસી બાદ રામનગરની ટીમ વિજેતા બની હતી। આયોજક ચિરી ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટના ચેમ્પિયન અને રનર્સ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓને ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। 28-29 તારીખ ડિસેમ્બર મહિને કા જો અભી ગ્રામ પંચાયત ચિરી ટુર્નામેન્ટ જો પ્રોગ્રામ હુઆ ઉસમે 16 ટીમે ભાગ લિયા, ઉસમે વિજેતા રામનગર ઓર સેકન્ડ રણછોડનગર। और इसका आयोजन करने वाले पप्पू राय, चंचल ठाकुर, बाबा भाई देसाई काका, रविंदर यादव जी, दीपक राय साहब, मनोज ठाकुर जी, अदर जो भी गांव के जवान सभी ने मिलकर के आयोजन किया, जिसमें दो दिन शांति से टूर्नामेंट हुआ और आज संपूर्ण हुआ। इसके लिए हम सभी खिलाड़ियों को और सभी गांव के जवानों को, पंचायत के सभ्या, समिति सभ्या, सबको ढेर सारी शुभकामनाएं, बधाई देते हैं। बस गांव के जो बच्चे हमारे हैं, ये हमारे, हमने देखा है कि ये बच्चे हमारे सामने जन्म लिए हुए हैं और इतने बड़े हो गए हैं कि 16 टीम बन सकती है अपने गांव के अंदर, और बच्चे अच्छे से खेलते हैं। हमारे अपने बच्चे अपने गांव से बाहर खेल करके भी आके पुरस्कार हमारे जीत करके पुरस्कार अपनी पंचायत को देना करते हैं। इसके लिए हमने खुद से सोचा कि हमारे बच्चे, हमारे अपने बच्चे अपने आपस में खेल करके जीत हार का सामना करेंगे, इसके लिए हमें खुशी होगी। टीम से हमारे अपनी पंचायत की है, श्री गाँव पंचायत की। વિદ્યાર્થીઓને આરટીઓ વાહન ચેકિંગ હાથ ધરી નિયમોના પાઠ ભણાવ્યા। ઓવરટેક મારવાની લાયામાં નાનાકુંડા પારડી રોડ મરીમાતા નજીક ટાટા ટેમ્પો અને પિકઅપ વચ્ચે સર્જાયો અકસ્માત। ગુંદલા ઓવરબ્રિજ ઉપર બિલીમોરાના બાઇક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો। સમાચારોમાં આજે બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।